हेलो, गुड इवनिंग एवरीवन। हेलो, हाय, बधाने नमस्ते। हेलो, आजे आपणे योग साथे म्यूजिक, सूर्य नमस्कार अने प्राणायाम करवानुं छे। सौथी पहेला आपणे बधा जाणीए छीए एम के कोरोना वायरसनी महामारी चाली रही छे अने दरेक लोको केटला विश्वमां संक्रमित थई रह्या छे। तो अत्यारे आપણે બધાને ખબર છે કે એની કોઈ દવા નથી શોધાણી, રાઈટ? તો એની માટે ખાલી બે જ ઉપાય છે। એક કે આપણે ઘરમાં રહીએ અને સેફ રહીએ, અને બીજું છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ જેમ વધે એવા કાર્ય કરીએ, રાઈટ? તો એની માટે આપણે યોગ એ બેસ્ટ વે છે। જો આપણે યોગ સાધનાને આપણા જીવનમાં ઉતારશું તો આપણી રોગપ્રતિકારક શક્તિ વધશે। અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ કહેવું એવું છે કે તમે યોગ કરો, સંયમ સાધના અને સંકલ્પ દ્વારા તમે જીવો તો તમારા જીવનમાં આગળ તમે સારી રીતના રોગપ્રતિકારક શક્તિ તમારી વધે, તો તમે આ જે કાંઈ મહામારી છે, કોરોના જે રોગ છે, એનાથી તમે દૂર રહી શકશો। તો આજે આપણે કેટલાક યોગ જેમ કે સૂર્ય નમસ્કાર, પછી પ્રાણાયામ, અને દરેક એજ ગ્રુપના લોકો આર્ટિસ્ટિક એક્સરસાઇઝ જેમ કે આર્ટિસ્ટિક યોગ કરી શકે મ્યુઝિક સાથે, એ આપણે કરશું। સૌથી પહેલાં આપણે પ્રાણાયામની શરૂઆત કરશું, ઓમકાર પ્રાણાયામ કરશું। અને ઓમકાર પ્રાણાયામ, ઓમ એક એવી છે કે ઓમ સૌથી ઓમથી જ પૂરી સૃષ્ટિનું સર્જન થયેલું છે। અને ઓમ એક એવી ધ્વનિ છે જે સૌથી આપણા વિશ્વમાં સૌથી પહેલી ધ્વનિ જો આવી હોય તો એ છે ઓમ। અને ઓમની અંદર અ, ઉ અને મ એવા ત્રણ શબ્દ આવે છે। તમે અ, ઉ અને મ બોલશો એટલે તમારા બોડી પાર્ટ્સની અંદર તમને ફીલ થશે કે કઈ જગ્યાએ એનો નાદ પકડાય છે, રાઈટ? તો જો તમે અ બોલશો તો તમારા નાભી એટલે કે સ્ટમકની અંદર, તમે મ બોલશો તો માઇન્ડ મગજની અંદર એક નાદ એની ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને તમે ઉ બોલશો એટલે કે તમારું હૃદય, તમારા હૃદયની અંદર એક ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે ઓમકાર પ્રાણાયામ કરશું, અને ઓમકાર પ્રાણાયામ આપણા મગજને પ્રફુલ્લિત બનાવે છે। જો આપણે ડિપ્રેશનમાં હોય તો આપણું ડિપ્રેશન પણ દૂર કરે છે ઓમકાર પ્રાણાયામ। અને યોગ છે એ આપણે જાણીએ છીએ કે આપણા ભારતની સંસ્કૃતિ છે। જો ભારતની સંસ્કૃતિ યોગ હોય તો આપણે યોગને ન અપનાવીએ, અને આપણને ખબર છે કે વિદેશી, દરેક વિદેશી લોકો સ્વસ્થ રહેવા માટે યોગને અપનાવતા હોય છે। તો મિત્રો, આ જ સાચો સમય છે કે આપણે આપણી સંસ્કૃતિ, આપણા યોગને અપનાવીએ અને સ્વસ્થ રહીએ, બરાબર? તો આજે આપણે, અને હું આજે તમને બધાને મજા આવે ને એવા યોગ કરાવવાની છું, અને સ્વસ્થ રહીએ એવા પણ। તો સૌથી પહેલાં આપણે ત્રણ ઓમકાર પ્રાણાયામ કરશું, ઓકે? તો સ્ટાર્ટ કરીએ ઓમકાર પ્રાણાયામ। સૌથી પહેલાં જ્ઞાન મુદ્રામાં આપણે બેસવાનું છે, અને તમે જે રીતના તમે કમ્ફર્ટેબલ ફીલ કરો, પદ્માસન, જે લોકો પદ્માસનમાં તમે થાક, સૌથી પહેલાં આપણે પદ્માસનમાં બેસશું। જો તમે પદ્માસનમાં થાકી જાઓ છો, ખાલી ચડે છે, તો તમે પલોટી વાળીને પણ બેસી શકો છો, પણ જ્ઞાન મુદ્રામાં બેસશું આપણે, ઓકે? જ્ઞાન મુદ્રા। તો સૌથી પહેલા આપણે ઓમકાર પ્રાણાયામ કરશું ત્રણ વખત, અને આપણે પ્રોપર બ્રીધિંગ સાથે કરવાનું છે, પૂરક અને રેચકની સાથે, બ્રીધ ઇન બ્રીધ આઉટ। જો પ્રોપર રીતે બ્રીધિંગ બ્રીધ આઉટ સાથે કરવામાં આવે તો એના ખૂબ જ સારા ફાયદા આપણને મળશે, ઓકે? બ્રીધ ઇન, ઓ જીવા, બ્રીધ ઇન, ઓ ઓ
ત્રીજી વખત બ્રીધ ઇન ઓમકાર પ્રાણાયામ આપણી અંદર અને આપણી આજુબાજુ ખૂબ જ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરે છે અને આપણી આજુબાજુ આપણને ઓમકાર પ્રાણાયામ આપણે કરશું એટલે ખૂબ જ આમ એનર્જેટિક આપણને ફીલ થશે. તો કે પ્રાણાયામ કરીને ખૂબ જ હાથને ઘસવાના છે. અને આપણા ચહેરા ઉપર અને પૂરા બોડી પાર્ટ ઉપર. ઓકે, હવે આપણે સૌથી પહેલા ભસ્ત્રિકા પ્રાણાયામ કરશું. રાઈટ, ભસ્ત્રિકા પ્રાણાયામ છે ઓકે. સો ભસ્ત્રિકા પ્રાણાયામ એવું પ્રાણાયામ છે કે જેની અંદર વાત પિત્ત અને કફની જેને બીમારી હોય, પિત્તની બીમારી હોય, એ ભસ્ત્રિકા પ્રાણાયામ દ્વારા દૂર કરાય છે. અને ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ પણ આપણા મગજને ખૂબ જ પ્રફુલ્લિત રાખે છે. જો આપણે ડિપ્રેશનમાં હોય તો એ પણ આપણું ડિપ્રેશન પણ દૂર કરે છે, આપણી થકાન દૂર કરે છે, આપણા ફેફસા મજબૂત બનાવે છે, આપણું હૃદય પણ મજબૂત બનાવે છે ભસ્ત્રિકા પ્રાણાયામ. અને શરીરની જેટલી પણ ઇન્દ્રિયો છે એને બળ આપે છે. અને ભસ્ત્રિકા પ્રાણાયામ છે એને ખૂબ જ બળ સાથે અને ખૂબ જ જોશથી આપણે કરવાનું છે. પણ હા, ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાના અમુક નિયમો છે. પહેલું કે ભસ્ત્રિકા પ્રાણાયામ આપણે કરીએ એટલે નાકેથી શ્વાસ લેવાનો છે અને નાકેથી જ છોડવાનો છે. ઘણા લોકો અવાજ વધારે આવે એની માટે ગળેથી અવાજ કરતા હોય છે. તો જો તમે ગળેથી અવાજ કરશો તો એનાથી તમારું ગળું ઘસાશે અને તમને ગળામાં બળતરા થશે. તો એનાથી તમારે ફાયદો નહીં થાય પણ ગેરફાયદો થશે. એટલે સૌથી પહેલાં આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરશું. અને ભસ્ત્રિકા પ્રાણાયામ કઈ રીતના કરાય છે એ હું તમને કહું છું. આના ખૂબ જ બહુ બધા લાભ છે. મેં કીધું એમ કે આપણા ફેફસા મજબૂત કરે છે, આપણા હૃદયનું મજબૂત કરે છે અને શરીરની જેટલી ઇન્દ્રિયો છે એને બળ આપે છે. અને ભૂખ્યા જેટલા લોકોને ભૂખ ના લાગતી હોય તો આ એવું પ્રાણાયામ છે જેનાથી આપણને ભૂખ પણ ઉખડે છે. ઓકે, તો ભસ્ત્રિકા પ્રાણાયામ કરશું. કઈ રીતના કરવાનું છે? એકદમ બળ સાથે, જેટલું પણ બળ આપણામાં છે બધું જ બળ તાકાત સાથે કરવાનું છે. ઓકે, સ્ટાર્ટ. અને બ્રીધિંગ સાથે, જેમ મેં પહેલા કીધું એમ બ્રીધિંગ સાથે કરવાનું છે. ઓકે, આવી રીતના ત્રણ રીતના આપણે કરશું. સૌથી પહેલા 1, 2, 3 એન્ડ 4, ચાર રીતના આપણે કરી શકીએ છીએ. તો આપણે બે બે સ્ટ્રોક મારશું ભસ્ત્રિકા પ્રાણાયામના. ઓકે, સ્ટાર્ટ. આનાથી શરદી, કફ, ઉધરસ, પિત્ત, દરેક પ્રકારની બીમારી દૂર થાય છે. ખાસ ધ્યાન આપજો મિત્રો. ઓકે, બીજી વખત કરશું. તમારે શ્વાસ નાકેથી લઈને નાકેથી છોડવાનો છે, ગળેથી અવાજ નથી કરવાનો. ગળેથી તમે અવાજ કરશો તો એનાથી તમારું ગળું ઘસાશે. તો ફરી વખત બીજો સ્ટોપ કરશું. બ્રીધ ઇન, તમે સૌથી પહેલા ધીમે ધીમે કરજો અને પછી ફાસ્ટ ફાસ્ટ કરશું. ઓકે, તો સૌથી પહેલા ધીમે 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 પછી ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. ઓકે, સ્ટાર્ટ. બ્રીધ ઇન,
આ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા પછી આપણું બ્લડ સર્ક્યુલેશન છે એ એકદમ જોશથી આપણને બ્લડ સર્ક્યુલેશન આખા શરીરમાં થવા લાગે છે. તો ઘણા લોકોને મગજમાં એકદમ ઘૂમરી ચડતું હોય એવું પણ ફીલ થઈ શકે જો જે લોકો પહેલી વખત કરતા હોય લોકોને. તો એક સૌથી પહેલાં પ્રાણાયામ કરીને ધીમે ધીમે શ્વાસ અંદર બહાર છોડવાનો છે. બ્રીધ ઇન બ્રીધ આઉટ એકદમ ધીમે ધીમે કરવાનું છે ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા પછી. ઓકે, થોડી વખત શાંતિથી ઊંડા લાંબા શ્વાસ લેશું. ઓકે, તો હવે આપણે કરવાનું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ એટલા માટે કે આપણે એકદમ ફાસ્ટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરી લીધું, બરાબર? તો હવે આપણને શાંતિથી આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે એ એકદમ ફાસ્ટ થવા લાગ્યું હોય આપણા શરીરની અંદર, આપણું મગજ પણ એકદમ થઈ ગયું હોય એકદમ જાગૃત અવસ્થામાં, અને આપણી અંદરની ઇન્દ્રિયો પણ ઘણી વખત થાકી જાય, તો એને શાંત કરવા માટે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશું. અને અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ આપણને સ્ટ્રેસ દૂર કરવા માટે, જો આપણે ડિપ્રેશનમાં હોય તો ડિપ્રેશન દૂર કરવા માટે, પછી આપણા બોડી પાર્ટ્સની અંદર રાઈટ એન્ડ લેફ્ટ બે ભાગ છે, બરાબર? તો લેફ્ટ સાઈડનો જે પાર્ટ હોય છે એ ફિમેલ ડોમિનેટ હોય છે દરેક જણનો. જેટલા લોકો બોયઝ ગર્લ્સ લેડીઝ જેન્ટ્સ બધા જ લોકોને આપણા દરેકની અંદર લેફ્ટ સાઈડનો જે પાર્ટ હોય છે એ ફિમેલ ડોમિનેટ હોય છે, ઇમોશનલ અને એકદમ નાજુક, અને જે રાઇટ સાઈડનો પાર્ટ હોય છે એ મેલ ડોમિનેટ હોય છે, એકદમ પ્રેક્ટિકલ અને લોજિકલ હોય છે. તો એ બંનેને સંમેલન, એટલે કે એ બંનેને આપણે બેલેન્સ કરવા માટે, એ બંનેનું સંતુલન જળવાઈ રહે એની માટે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ છીએ. માઇન્ડ અને હૃદય બંને, આપણી લેફ્ટ સાઈડ આપણું હૃદય આવેલું છે, દિલ આવેલું છે, બરાબર? તો એ બંનેને સંતુલન જળવાઈ રહે એની માટે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવું જોઈએ. અને એનાથી આપણે ડાયાબિટીસ થાઇરોઇડ જેવા જેટલા પણ રોગ હોય એ પણ દૂર થાય છે. તો આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશું. અનુલોમ વિલોમ પ્રાણાયામની આ મુદ્રા છે, દરેક જણા જોઈ લો. તો સૌથી પહેલા આપણે એક નાસાફૂટામાંથી શ્વાસ ભરશું અને બીજા નાસાફૂટામાંથી શ્વાસ છોડવાનો છે. સાથે સાથે આપણે કુંભક પ્રાણાયામ પણ કરશું, રાઈટ? કુંભક પ્રાણાયામ કઈ રીતે એ હું તમને કહું છું કે આપણે ધીમે ધીમે શ્વાસ ભરીએ છીએ તો થોડી વખત રોકી રાખવાનો છે. જેટલા સમય આપણે રોકી રાખશું શ્વાસ એને કુંભક કહેવામાં આવે છે, કે એ શ્વાસને રોકશું આપણે, બરાબર? ઓકે, તો અનુલોમ વિલોમ પ્રાણાયામ શરૂ કરીએ. અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણને એકદમ શાંતિ આપે છે, અને આપણે જો ડિપ્રેશનમાં હોય તો આપણું ડિપ્રેશન પણ દૂર કરે છે, જેમ મેં પહેલાં કીધું એ રીતે. તો આપણને થાક પણ હોય તો એ થાક પણ આપણો દૂર કરે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. તો આ રીતના અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવામાં આવે છે, જેમ મેં તમને શીખવાડ્યું એ રીતના. આ તમે રોજને રોજ તમે કરી શકો છો તમે ઘરે બેઠા, જેનાથી તમારી ઇમ્યુનિટી પાવર, તમારો રોગ પ્રતિકારક શક્તિ પણ આનાથી મજબૂત બને છે. ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી,
अनुलोम विलोम प्राणायाम करवाथी ओंकार प्राणायाम करवाथी आपणी जे इम्युनिटी सिस्टम छे ए मजबूत बने छे, रोग प्रतिकारक शक्ति आपणी मजबूत बने छे, बराबर। हवे आपणे करशुं कपालभाती प्राणायाम। કપાલભાતી પ્રાણાયામ કઈ રીતના કરવામાં આવે છે? આપણો જે પેટનો ભાગ છે એને અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર એ રીતના કરવાનું છે, બરાબર। સૌથી પહેલા આપણા બંને હાથ છે એ ગોઠણ ઉપર રાખવાના છે, આ રીતે ગોઠણ ઉપર, અને થોડું આગળ ઝૂકવાનું છે, રાઈટ। કપાલભાતી પ્રાણાયામ કરવા માટે ગોઠણ ઉપર બંને હાથ અને થોડું આગળ ઝૂકવાનું છે। કપાલભાતી પ્રાણાયામ એનો મતલબ શું છે હું તમને કહું। કપાલભાતી એટલે કે આપણા આ જે પાર્ટ છે ને, એટલો પાર્ટ અને પાછળનો, એની એટલા ભાગની અંદર જેટલી પણ ઇન્દ્રિયો આવેલી છે, જેટલા પણ ઓર્ગન્સ છે, એ ભાગને કપાલ અને ભાતી, ભાતી એટલે કે તેજ, કપાલ ભાતી એટલે આપણા એટલા અંદરના જે પાર્ટ્સ છે ઇન્દ્રિયો એને એકદમ તેજ પેદા કરે છે કપાલ ભાતી પ્રાણાયામ। તો આપણે કપાલ ભાતી પ્રાણાયામ કરશું, બે હાથ ગોઠણ ઉપર, પદ્માસન આપણે વાળશું। જો તમે પદ્માસન ના તમ ખાલી ચડી જતી હોય તો તમે પલોઠી વાળીને પણ બેસી શકો છો। કપાલ ભાતી પ્રાણાયામ થોડું આગળ ઝૂકશું, શ્વાસ એકદમ ભરી લેવાનો છે અને ફૂલ ફોર્સની સાથે બહાર કાઢવાનો છે, બરાબર। શ્વાસ બ્રીધિંગ સાથે, બ્રીથ ઇન બ્રીથ આઉટ, બ્રીથ ઇન બ્રીથ આઉટ હું કરું છું, તમે મારી સાથે દોહરાવજો। ઓકે, બ્રીથ ઇન, પેટનો ભાગ છે એ અંદર બહાર, અંદર બહાર થશે, આનાથી તમને તમારી પેટની ચરબી પણ ઘટે છે, જેટલી પણ વધારાની ચરબીઓ હશે, જેટલા પણ ચરબીના થર જામેલા હશે એ કપાલભાતી પ્રાણાયામ કરવાથી ઘટે છે। તો કપાલભાતી પ્રાણાયામ ફરી વખત આપણે કરશું। ઘણા બધા લોકોને આના પણ બે રીત છે, એક આપણે ધીમે ધીમે ધીમે, પછી ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ, જેટલા લોકો ધીમે ધીમે કરી શકે છે એ ધીમે ધીમે કરશે, ફાસ્ટ ફાસ્ટ કરી શકે છે એ જલ્દી જલ્દી કરશે। ઓકે, તો મારી સાથે કપાલભાતી, બ્રીધિંગ, આના તમે જો તમે બેસ્ટ છે કે તમારી સાથે સ્ટોપવોચ લઈને બેઠો તો તમને ખ્યાલ આવે કે તમે એક વખત શ્વાસ ભરો છો એની સાથે તમે કેટલી સેકન્ડમાં કેટલા સ્ટોક મારી શકો છો। સ્ટોક મીન્સ 1 2 3। ઓકે, તો આપણે કપાલભાતી કરશું, પહેલા ધીમે ધીમે અને પછી ફાસ્ટ ફાસ્ટ। ઓકે, 1 2 3 સ્ટાર્ટ। બીજી વાર કરશું, બ્રીધિંગ,
લાંબા શ્વાસ લેશું, જેના કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન એકદમ ફાસ્ટ થવા લાગ્યું હોય તો એકદમ શાંત પડી જાય. એના માટે આપણે ઊંડા લાંબા શ્વાસ ભરશું, થોડી સેકન્ડ, 15-20 સેકન્ડ. હવે આજે આપણે ઓમકાર પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ અને કપાલભાતિ પ્રાણાયામ, આ ચાર પ્રાણાયામ આજે આપણે કર્યા. એના કેટલા લાભ, એના કેટલા ફાયદા છે એ પણ મેં તમને જણાવ્યા. તો રોજિંદા આ જેટલા પ્રાણાયામ મેં તમને કીધા એ રોજિંદા તમે જીવનમાં તમે રોજ આનો ટાઈમ ફાળો તો એનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમમાં ખૂબ જ વધારો થાય છે અને ઘરે બેઠા તમે તમારા અંદરના પાર્ટ્સ છે એનાથી મજબૂત થાય છે અને તમે જાગૃત રહ્યો છો, તમારી થકાન દૂર થાય છે. આનાથી ઘણા બધા ફાયદા છે જે મેં તમને દરેક પ્રાણાયામની સાથે જણાવ્યા છે. હવે આપણે કરવાનું છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના 3 નિયમ છે. પહેલો નિયમ, સૌથી પહેલો નિયમ છે એ છે કે સૂર્ય નમસ્કાર સૂર્યોદયની સાથે જો કરવામાં આવે તો એના વધારે ને વધારે આપણને ફાયદા જોવા મળે છે. બીજું છે કે સૂર્ય નમસ્કારને આપણે પ્રોપર બ્રીધિંગ સાથે કરવાનું છે. જો પ્રોપર બ્રીધિંગ સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો પણ એના બેસ્ટ ફાયદા આપણને જણાય છે. ત્રીજું છે કે સૂર્ય નમસ્કારના 12 પોઝ છે, આપણે બધા જ જાણીએ છીએ બરાબર, તો એ 12 પોઝની સાથે 12 મંત્ર છે. સૂર્ય નમસ્કારના 12 પોઝ સાથે 12 મંત્ર આવેલા છે, તો એ 12 મંત્રની સાથે જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો આપણી અંદર અને આપણી આજુબાજુ ખૂબ જ સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી પેદા ઉત્પન્ન થાય છે. તો આજે આપણે સૂર્ય નમસ્કાર કરશું, સૂર્ય નમસ્કારના 12 મંત્ર છે એની સાથે. ઓકે, ડન, સ્ટાર્ટ બધા. અને હું તમને કહીશ કે સૌથી પહેલાં હું તમને જણાવીશ કે સૂર્ય નમસ્કારના કેટલા ફાયદાઓ છે, એનાથી આપણને કઈ કઈ વસ્તુમાં લાભ મળે છે. તો પહેલું છે કે પાચન ક્રિયા આપણી મજબૂત બને છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ આપણી મજબૂત બને છે. બીજું, જેટલા પણ લોકોને બીપી, શુગર હોય એ પણ કંટ્રોલમાં આવે છે. પછી નિયમિત બ્લડ સર્ક્યુલેશન થાય છે, શરીરને મજબૂત બનાવે છે, આપણી અંદરની જેટલી પણ આપણી ઇન્દ્રિયો છે એને પણ બળવાન બનાવે છે, એને મજબૂત બનાવે છે, આપણા હાડકાઓને મજબૂત બનાવે છે અને એનાથી આપણને વિટામિન ડી મળે છે. અને આપણી ત્વચાની અંદર ઓક્સિજનની ખૂબ જ જરૂર હોય છે. દરેક લેડીને હોય કે હું સુંદર દેખાઉં, મારી ત્વચા એકદમ સુંદર હોય, તો આમાં આપણને જેટલી પણ આપણી ત્વચામાં ઓક્સિજન મળે એટલી આપણી ત્વચા પણ સારી રહે છે. તો સૂર્ય નમસ્કારથી આપણને વિટામિન ડી અને ઓક્સિજન મળે છે. અને લેડીઝને ઘણી બધી શારીરિક તકલીફો હોય છે તો સૂર્ય નમસ્કારથી આ શારીરિક તકલીફો પણ દૂર થાય છે. તો આજે આપણે સૂર્ય નમસ્કાર કરશું 12 મંત્રની સાથે. ઓકે, ઓમ સૂર્યાય નમઃ.
जे नमः ओम आदित्याय नमः ओम सवित्रे नमः ओम अर्काय नमः ओम भास्कराय नमः सूर्य नमस्कार ना 12 पोश्चर्स फरी वक्त आपणे आ दोरावशुं हजी एक वक्त बे वक्त एक वक्त मैं कर्या छे फरी एक वक्त आपणे सूर्य नमस्कार दोरावशुं ओके આપણી આજુબાજુ પણ એકદમ પોઝિટિવ આપણને એકદમ ફીલ થશે આજુબાજુ રાઈટ તો આ હતા સૂર્ય નમસ્કારના 12 પોશ્ચર્સ હવે આપણને તમને બધાને મજા આવે એવા ગીત સાથે આર્ટિસ્ટિક ગીતની જેટલા પણ ઓલ એજ ગ્રુપ દરેક એજ ગ્રુપના લોકો કરી શકે એવું આપણે એક્સરસાઇઝ કરવાની છે યોગની સાથે મ્યુઝિકની સાથે યોગ એટલે કે આર્ટિસ્ટિક કહેવામાં આવે એને તો આપણે બધા લોકો પ્રોપર યોગ ના કરી શકે પણ એની એક્સરસાઇઝ તો દરેક લોકો કરી શકે રાઈટ તો યોગની સાથે મ્યુઝિક અને એક્સરસાઇઝ ડન સૌથી પહેલા આપણે એકદમ સ્લો એક્સરસાઇઝ કરશું પછી રાધે કૃષ્ણના થીમ સોંગ ઉપર એકદમ ફાસ્ટ ફાસ્ટ એક્સરસાઇઝ કરશું ઓકે ઓકે ડન સ્ટાર્ટ Breathe out.
સમૃદ્ધિ. હવે આપણે એકદમ સ્પીડમાં એક્સરસાઇઝ કરવાની છે. સ્ટેજ
રાધે કૃષ્ણના સોંગ ઉપર અમુક સાવ નોર્મલ એક્સરસાઇઝ કરી છે, જે આપણને રોજિંદા જીવનમાં થોડુંક આપણને એન્ટરટેઇન બી કરી શકે અત્યારે લોકડાઉનની અંદર, અને ફાયદાકારક બી થઈ શકે અને રોગપ્રતિકારક શક્તિને દૂર પણ કરી શકે. તો આજે આપણું ભાવનગર નામના પેજ ઉપરથી એના માધ્યમથી હું આપ દરેકની સામે લાઈવ આવી છું અને તમને દરેકને એન્ટરટેઇન કર્યા છે અને તમને દરેકને રોજિંદા જીવનમાં પણ ફાયદા મળે એની માટે પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને એક્સરસાઇઝ આપણે કરી છે. આપણું ભાવનગર જે પેજ છે એના જે એડમિન છે કલ્પેશભાઈ, એમને હું ખૂબ ધન્યવાદ, મારા મોટાભાઈને ધન્યવાદ આપું છું કે મને આ પેજ ઉપર તમને દરેક લોકોને સાથે આપણે જોડાઈ શકે એની માટે આ માધ્યમ દ્વારા આપણે સાથે જોડાયા. તો નેક્સ્ટ ટાઈમ ફરી વખત હું લાઈવ આવીશ. અને યોગ ઘણી બધી પ્રકારના છે, જેમ આજે આપણે લાઈવ જે યોગા સોંગ સાથે સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કર્યા, એવી રીતે ઘણી બધી પ્રકારના યોગ આપણે આગળ ને આગળ કરશું. તો ફરી વખત હું તમને દરેકને જય શ્રી કૃષ્ણ, નમસ્તે, અને બધા જ ઘરે રહો, સેફ રહો. અને આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાને જે લોકડાઉન 2 આપણે આપ્યું છે એને આપણે દરેક લોકો સાથ આપીએ, સપોર્ટ કરીએ, અને હું સમર્થન આપું છું. તો આપણે દરેક લોકો સપોર્ટ કરીએ અને રોજને રોજ યોગ કરતા રહીએ, જેના લીધે આપણને કોરોના વાયરસ નામના જે જડ છે આપણાથી દૂર રહે, જે મહામારીથી આપણે દૂર રહી શકે અને એનાથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધી શકે. તો ધન્યવાદ તમારા દરેકનો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્તે.